રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બન્યા બાદ વસોયા આપી પ્રતિક્રિયા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મારી ઉપર વિશ્વાસ મૂકી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરી છે. પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો મારી ઉપર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ ને સાથે રાખીને આગામી ટૂંક સમયની અંદર બુથ સમિતિ સુધીનું સંગઠન બનાવીશું. તાકાતથી આગામી લોકસભાની ચૂંટણીની અંદર લડાઈ કરી અને કાટાની ટક્કર રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક ઉપર રાજકોટ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગેવાનો લડત આપશે. લોકોના પ્રશ્ને લોકોનો અવાજ બનવા માટેનો પ્રયત્ન કરીશું. લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્ને આંદોલનો કરીશું, એના ઉકેલ માટેના પ્રયત્ન કરીશું અને લોકોનો વિશ્વાસ જીતવા માટેનો પણ પ્રયત્ન રાજકોટ જિલ્લા કોંગ્રેસની નવી ટીમ કરશે. આ જે 3 રાજ્યમાં જે કોંગ્રેસે જીતું હોય એ બોલો શું કહેશો? ચૂંટણીમાં હાર જીત થતી હોય છે, પરંતુ 5 રાજ્યોની જે ઇલેક્શન થઈ એ 5 રાજ્યોની ઇલેક્શનમાં જો મતોનો સરવાળો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસ પાર્ટીને 10 લાખથી પણ વધુ મતો મળ્યા છે. પ્રજા કોંગ્રેસ પાર્ટીને ઈચ્છી રહી છે, પરંતુ કોઈ ને કોઈ કારણોસર આ 3 રાજ્યમાં અમે હાર્યા છીએ. એનું પાર્ટીનું નેતૃત્વ અભ્યાસ કરી અને આગામી દિવસોની અંદર રણનીતિ બદલાવશે એવો મને વિશ્વાસ છે.